तो बात करिए વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે વ્રાશ્ર સુરત તરફથી સુરતમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો જોવા મળ્યો છે. 24 કલાકમાં 1452 કેસ નોંધાયા. કોરોનાથી એક વૃદ્ધનું મોત નિપજ્યું હોવાનું પણ સુરતમાં સામે આવ્યું છે. સાત દિવસમાં નવા 4078 કેસ નોંધાયા છે. શહેરના અઠવા ઝોનમાં 370 કેસ નોંધાયા તો રાંદેર ઝોનમાં 239, વરાછા ઝોનમાં 191, કતારગામમાં 156, ઉધનામાં 155, તેની સાથે જ 98 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. 7 તબીબો, હીરા કાપડના 23 વેપારીઓ કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે વહાબ આપણી સાથે જોડાઈ ગયા છે. વહાબ, જે રીતે કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે, સુરતમાં શું વધુ વિગતો? સુરત શહેરમાં છેલ્લા 7 દિવસમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. સુરત શહેરમાં છેલ્લા 7 દિવસમાં 4000થી વધુ કેસો નોંધાવા પામ્યા છે. હાલ આપણે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ઉભા છે ત્યાં જોઈ રહ્યા છે કે ખૂબ જ મોટા પ્રમાણમાં શરદી, ખાંસી તેમજ તાવના દર્દીઓ પણ અહીં દવા લેવા માટે આવી રહ્યા છે અને કેટલાક ડોક્ટરોનું કહેવું છે કે કેટલાક લોકોને તાવ, શરદી, ખાંસીના કારણે કોરોના પોઝિટિવ રિપોર્ટ પણ આવી રહ્યા છે, જેના કારણે તો અહીંથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે તેમને મોકલવામાં આવી રહ્યા છે. સુરતમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. તંત્ર પણ ખૂબ જ ખડેપગ સેવા કરી રહ્યું છે. આપણે જોઈ રહ્યા છે જૂની સિવિલ હોસ્પિટલમાં કેટલીક મોટી સંખ્યામાં લાઇનો લાગી છે દવા લેવા માટે અને અમુક લોકોનું એવું કેવું છે કે આજે વહેલી સવારથી જ સુરતની નવી સિવિલ હોસ્પિટલ તેમજ જૂની સિવિલ હોસ્પિટલોમાં દર્દીનો ધસારો પણ જોવા મળી રહ્યો છે. પરંતુ કેટલાક દર્દીઓનું એવું કેવું છે કે અમને માત્ર શરદી અને તાવ જ આવે છે, પરંતુ ડોક્ટરો એમને તાત્કાલિક આરટીપીસીઆર તેમજ રિપોર્ટ કરાવતા કેટલાક દર્દીઓને પોઝિટિવ રિપોર્ટ પણ આવવા પામ્યો છે. આપણા જોડે એક સિવિલ હોસ્પિટલમાં ભાઈ આવ્યા છે, શું નામ તમારું? પ્રજ્ઞેશ જાની. પ્રજ્ઞેશભાઈ, શું લાગી રહ્યું છે કોરોના? કોરોના સતત વધી રહ્યો છે અને પબ્લિકે બી એનું અવેરવાની જરૂર છે કે બિનજરૂરી બહાર નીકળે નહીં માણસો, અને માસ્ક પહેરીને નીકળે, કઈ કામકાજ હોત તો જ નીકળે, નહીં તો ઘરે જ રહો, જે કામ છે એ લોકો જ નીકળે, બાકી કોઈ નીકળશો નહીં. અને સાવચેતી રાખો. કોરોનાની અંદર અત્યારે દિવસે દિવસે એટલા બધા કેસ વધી રહ્યા છે કે સરકાર બી એટલી પ્રયાસ કરીએ કે એને કંટ્રોલમાં કરવાનો પ્રયાસ કરી રહી છે. અત્યારે લોકોનું પણ એવું માનવું છે કે સરકારના જે નિયમો છે તેનું પાલન કરવું જોઈએ અને સરકારે ગઈકાલે જે જાહેરનામું બહાર પાડ્યું છે, રાતે 10 થી સવારે 6 વાગ્યા સુધી સુરત શહેર તેમજ અન્ય શહેરોમાં કરફ્યુનો અમલ પણ સખતપણે કરાવવો જોઈએ. સુરતમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. 24 કલાકમાં 1452 કેસ સુરતમાં નોંધાયા, જ્યારે છેલ્લા 7 દિવસની જો વાત કરીએ તો 4078 કેસ સુરતમાં સામે આવ્યા છે. તો સુરતમાં માત્ર એક અઠવાડિયામાં જ 98 વિદ્યાર્થીઓ, 5 શિક્ષકો, 7 તબીબો અને 23 હીરા અને કાપડના વેપારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તો વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યું છે. આજથી શાળાઓમાં ઓફલાઈન વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. ધોરણ 1 થી 9ના વર્ગો આજથી ઓફલાઈન બંધ. ઓનલાઈન વધુ એક વખત શિક્ષણ મેળવવું પડશે. 31 જાન્યુઆરી સુધી ઓનલાઈન શિક્ષણ 1 થી 9ના વિદ્યાર્થીઓ મેળવવું પડશે. શિક્ષણ વિભાગ અલગથી પરિપત્ર જાહેર કર્યો છે. ધોરણ 10 અને 12ના વર્ગો ચાલુ રાખી શકાશે, પરંતુ તેની માટે પણ શાળામાં આવવા માટે વાલીનું સંમતિ પત્ર ફરજીયાત કરવામાં આવ્યું છે. સરકારે જાહેર કરેલી એસઓપીનું સંપૂર્ણ પાલન પણ કરવું જરૂરી બન્યું છે. ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા ચાલુ રહેશે, પરંતુ વાલીનું સંમતિપત્ર જરૂરી છે. દેશ અને ગુજરાત રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈને સરકારે નવી એસઓપી જાહેર કરી છે, જેની અંદર હવે 1 થી 9 ધોરણ સુધી ઓનલાઈન શિક્ષણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. જે શિક્ષણ ઓફલાઈન શરૂ હતું
તેને હવે બંધ કરી અને વધતા કેસો અને વાલીઓની ચિંતાને ધ્યાનમાં રાખી અને આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જ્યારે કે 10-12 ધોરણને ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે શાળાઓની અંદર છેલ્લા થોડા દિવસથી જે કલરવ શરૂ થયો હતો, લોકોનો કિલ્લો શરૂ થયો હતો અને ક્લાસની અંદર વિદ્યાર્થીઓ દેખાતા હતા, પરંતુ આજે તમામ ક્લાસ ખાલીપો ભાસી રહ્યા છે. કારણ કે સરકારની જે નવી SOP છે તેના મુજબ હવે ક્લાસમાં બાળકો નહીં આવે અને માત્ર ઓનલાઈન શિક્ષણ મેળવવામાં આવશે. 1-9 ધોરણ સુધી તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, શિક્ષકો દ્વારા હવે ફરીથી ઓનલાઈન શિક્ષણની શરૂઆત આજથી કરી દેવામાં આવી છે. વાલીઓ જે રીતે ચિંતિત હતા તેને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જે નવી SOP જાહેર કરવામાં આવી છે તેને લઈને અત્યારે હાલમાં ગુજરાત સરકારે 1-9 ધોરણ સુધી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ માટેની ફરજ પાડી છે. સાથે જ 10-12ના ધોરણના વિદ્યાર્થીઓ વાલીના સંમતિપત્ર સાથે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ મેળવવા માટે આવી શકશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. ત્યારે વાત કરીએ કે જે રીતે અત્યારે હાલમાં આ સરકાર દ્વારા SOP જાહેર કરવામાં આવી છે તેને લઈને શાળાના પ્રિન્સિપાલ શું કરી રહ્યા છે તે આપણે જાણીએ. સાહેબ, જે રીતે અત્યારે હાલમાં સરકાર દ્વારા નવી SOP જાહેર કરવામાં આવી, આપ કઈ દ્રષ્ટિએ જોવો છો? સરકારશ્રીએ નવી SOP ગઈકાલે જાહેર કરી છે, તેમાં 15-18 વર્ષના ઉંમરના વિદ્યાર્થી એટલે ધોરણ 10-11 અને 12ના વિદ્યાર્થી જેઓ વેક્સિનેશનના સુરક્ષા ચક્રથી આવરિત થયા છે, હમણાં એમને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, એના કારણે એમનું ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં નથી આવી એવા વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ 1-9 સુધીના વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાની વાત નવી SOPમાં સરકારશ્રીએ કરી છે. સાહેબ, જે રીતે સરકારે આ SOP જાહેર કરી છે તેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને કેટલો ફાયદો થશે અને એ બાબતે આપ શું કહેશો, ખાસ કરીને વાલીઓને બાળકોનું ભવિષ્ય ન બગડે અને તે લોકોને ભણતર પૂરું મળી રહે? આપના મંતવ્ય ન્યૂઝના માધ્યમથી વાલીશ્રીઓને વિનંતી કે આપની જે ચિંતા હતી એ ચિંતાના કારણે સરકારશ્રી ચિંતાને ધ્યાને લઈને વેક્સિનેશન ન થયેલા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ ચાલુ કરેલ છે, ત્યારે શિક્ષણ ઓનલાઈન હશે, આપની સમક્ષ વિદ્યાર્થી બેઠો હશે, આપનો પાલ્ય આપની સમક્ષ હશે, તો એનું શિક્ષણ કાર્યની અંદર કેમ બ્રેક ના થાય? 1-8 એટલે પ્રાથમિકનો વિદ્યાર્થી છે. આ પ્રાથમિકના વિદ્યાર્થીએ ચંચળ સ્વભાવનો વિદ્યાર્થી હોય તો એ ચંચળતા એ ઓનલાઈન દરમિયાનમાં આપના ધ્યાન આવે તો એને રોકવાનો પ્રયત્ન કરજો. નિરંતર શિક્ષણના કાર્યની અંદર એ ખંડિત ના થાય એની જવાબદારી આપના શિરે હવે શિક્ષક કરતા વાલીશ્રીની વધી છે. તો આપની સતર્કતા, આપની જાગૃતિ જ આપના પાલ્યનું શિક્ષણ ઉચ્ચ લઈ જશે, એટલે નમ્ર વિનંતી છે કે આપ સતેજ રહીને શિક્ષણ તરફ ધ્યાન રાખશો. જે ખૂબ મહત્વની વાત કરી, જે રીતે પ્રિન્સિપાલે જણાવ્યું કે જે રીતે અત્યારે હાલમાં કોરોના વાયરસનો વ્યાપ પડતા સરકારે નિર્ણય તો લીધો છે કે 1-9 ધોરણને હવે ઓનલાઈન કરવામાં આવશે, પરંતુ મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓના અને તેના પરિવારના જીવની સાથે સાથે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ તેટલું જ મહત્વનું છે ને, એટલા માટે જ શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું છે કે જેટલી જવાબદારી શિક્ષકોની હતી તે જવાબદારી હવે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીના વાલીના શિરે આવી છે, એટલે વાલીએ વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે અને તેની ભણતરમાં પૂરતું ધ્યાન રાખે તે માટે વાલીઓએ પણ એટલી જ કાળજી લેવાની અને બાળકને ભણાવવાની જરૂર રહેશે. કારણ કે જો યોગ્ય ધ્યાન નહીં આપવામાં આવે તો ચોક્કસથી તેની અસર સીધા જ બાળકના ભવિષ્ય પર પડી શકે છે એમ છે. પરંતુ હાલમાં જે રીતે કોરોના વાયરસ વધ્યો છે તેને લઈને સરકારે વાલીઓની ચિંતાને ધ્યાનમાં રાખી 1-9 ધોરણને ઓનલાઈન શિક્ષણ શરૂ કરાવ્યું છે, જ્યારે 10-12 ધોરણ ઓફલાઈન મંજૂરી સાથે આવી શકે તેવી વાત કરી છે અને તે તમામ બાબતોને વાલી અને શિક્ષકોએ આવકારી પણ છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આજથી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ. ધોરણ 1-9ના વર્ગો આજથી બંધ રહેશે. 31 જાન્યુઆરી સુધી ઓનલાઈન શિક્ષણ. શિક્ષણ વિભાગ અલગથી પરિપત્ર જાહેર કર્યો. ધોરણ 10-12ના વર્ગો ચાલુ રાખી શકાશે. તો
વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. વડોદરા તરફથી વડોદરામાં પણ ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે, જ્યારે 10-12ના વર્ગો શરૂ રહેશે. કોરોના કેસોમાં વધારો થતાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું. પ્રાથમિક શાળાના બાળકો માટે શાળા ઓનલાઈન કરવામાં આવી. બાળકોમાં પણ કોરોનાના કેસો જે રીતે વધી રહ્યા છે, ત્યારે કોરોનાના કેસમાં વધારો થતાં તંત્ર જાગ્યું છે. તો વાત કરીએ આંગે જ માહિતી માટે અંજલિ દવે આપણી સાથે વડોદરાથી સીધા જોડાઈ ગયા છે. અંજલિ, જે રીતે વડોદરામાં ફરી એક વખત ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે અને ઓનલાઈન શિક્ષણ કરવામાં આવ્યું, શું વધુ વિગતો? શિવાંગીની, જે રીતે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મંતવ્ય ન્યૂઝ દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી હતી કે ઓફલાઈન શિક્ષણ સરકાર બંધ કરે, તે મુહિમને આજે જ્યારે બહોળો પ્રતિસાદ મળ્યો હતો, ત્યારબાદ વાલી મંડળ દ્વારા પણ મંતવ્ય ન્યૂઝનો આભાર માનવામાં આવી રહ્યો છે કે જે પ્રકારે આપણા દ્વારા જે એક અલગથી મુહિમ ચલાવવામાં આવી, કારણ કે બાળકોમાં પણ હવે કોરોનાના કેસ વકરી રહ્યા છે, ત્યારે તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવો ખૂબ જ જરૂરી હતો. કારણ કે વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેરમાં 10 દિવસની અંદર 25થી વધારે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે, એટલે આ બાબત ખૂબ જ ગંભીર કહી શકાય. સાથે સાથે શિક્ષકો પણ કોરોના પોઝિટિવ નોંધાઈ રહ્યા છે, તેને લઈને હાલ સરકાર જ્યારે જાગી છે ત્યારે જે પ્રાથમિક વર્ગો એટલે ધોરણ 1-8ના જે વર્ગો છે તેને ઓફલાઈન બંધ કરી ફક્ત અને ફક્ત ઓનલાઈન ચાલુ રાખવાની જ્યારે સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, તો સાથે જ ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને ઓફલાઈન ઓડ ઇવન પદ્ધતિ પ્રમાણે જે રીતે સરકાર કહી રહી છે તે મુજબ કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે ખાનગી શાળાના એક પ્રિન્સિપાલ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું. ગાયત્રીબેન, જે રીતે કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે, બાળકોમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે, સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણનો નિર્ણય કેટલો આવકાર્ય? આમ જોવા જઈએ તો વર્તમાન પરિસ્થિતિને જો આપણે ધ્યાનમાં રાખીએ તો ડેફિનેટલી જે વાલીએ પોતાના બાળકો માટેના કોઈ રિસ્ક નથી લેવા, એમને એવો ઓપ્શન મળવો જ જોઈએ કે એમણે ઓનલાઈન ભણાવવા છે કે ઓફલાઈન, એટલે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવો જ જોઈએ અને એમાં કશું ખોટું નથી. જે રીતે વાત કરી કે ઓનલાઈન શિક્ષણ, અગાઉ 1.5 વર્ષ સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવીને જ આવે છે, અમુક વિદ્યાર્થીઓ એવા હશે કે જેને 1.5 વર્ષ બાદ કદાચ પહેલી વખત સ્કૂલ પર પગ મૂકે, ધોરણ 1ના વિદ્યાર્થીઓ ફરીથી ઓનલાઈન શિક્ષણ, બાળકોના શિક્ષણ પર અસર પડી શકે છે? ડેફિનેટલી, જો સ્કૂલમાં બાળકો જાતે આવીને ભણતા હોય અને પ્રત્યક્ષ શિક્ષણ જયારે અપાતું હોય ત્યારે ઓનલાઈનનું માધ્યમ અત્યારે પરિસ્થિતિને આંકવા માટે બરાબર તો છે જ, પરંતુ એ કહેવાય તો પરોક્ષ જ. એટલે જયારે પ્રત્યક્ષ શિક્ષણ અને પરોક્ષ શિક્ષણની તમે કમ્પેરિઝન કરો તો ડેફિનેટલી પ્રત્યક્ષ હોય તો બાળકો માટે લાભદાયી નીવડે. જે રીતે ધોરણ 9-12ના વર્ગો શરૂ રાખવાની સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે, કયા પ્રકારથી ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને સાવચેતી સાથે શાળાઓમાં બોલાવવામાં આવશે? 9-12ના મોટાભાગના વિદ્યાર્થીઓને વેક્સિનેશન મળી ગઈ હોવાથી એ ભય હવે એમનામાં ઓછો થઈ ગયો હોય, અથવા એમની ઇમ્યુનિટી એટલી ડેવલપ થઈ ગઈ છે કે જો કદાચ સંક્રમણ થશે તો પણ એ લોકો એને કોપઅપ કરી લેશે. સો તેથી એ લોકો આવે સ્કૂલમાં, બહુ જ સરસ રીતે બધા પોતાના માસ્ક અને સેનેટાઈઝર કેરી કરે, સોશિયલ ડિસ્ટન્સિંગ બને એટલું એ લોકો જાળવવાનો પ્રયત્ન કરે, આવી બધી ગાઈડલાઈન એમને બુલેટિન બોર્ડ પર ડિસ્પ્લે કરીને, એસેમ્બલીમાં અનાઉન્સ કરીને, ટીચર્સનું સુપરવિઝન વધારીને આપીને આપણે શાળામાં એમને બોલાવીએ છીએ અને આવકારીએ છીએ અને એ લોકો સરસ રીતે આવે પણ છે. શાળા સંચાલકો દ્વારા કયા પ્રકારનું સાવચેતીઓ રાખવામાં આવશે, કારણ કે વિદ્યાર્થીઓમાં સૌથી વધારે કોરોના પ્રસરી રહ્યો છે અને શિક્ષકો પણ કોરોના પોઝિટિવ નોંધાઈ રહ્યા છે? શાળા સંચાલકોએ એક જ વસ્તુ પર અત્યારે ધ્યાન રાખવું જોઈએ કે જે પણ વિદ્યાર્થી કે વાલી કે કોઈ પણ જયારે પણ મળવા આવે છે તો બધા સદંતર કશું વિચાર્યા વગર માસ્ક ઉતારીને જે વાત કરે છે એ ક્યારેય ના કરવું જોઈએ. બધાએ માસ્ક કમ્પલસરી પહેરશે તો 50% ભય એમનો ત્યાં જ પૂરો થઈ જશે, કારણ કે માસ્ક જ એક એવું આવરણ છે કે જે તમારા કોન્ટેક્ટને રોકે છે, અને એ સિવાય તમે જો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી શકો છો સંચાલક તરીકે તમારી શાળામાં કે શિક્ષક તરીકે તમારા વિદ્યાર્થીઓને તમે છૂટા છૂટા બેસાડી અને ભણાવતી વખતે પણ એમને અવારનવાર આની તાકીદ આપી રાખો તો આ સંક્રમણના ચાન્સીસ ઓછા છે. જે રીતે વડોદરા શહેરની જે શાળાઓ છે તેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોરોના પોઝિટિવ નોંધાવાનું પ્રમાણ ખૂબ જ વધારે છે, ત્યારે 15-18 વર્ષના બાળકોને જયારે વેક્સિનેશન મળી રહ્યું છે ત્યારે તેમના માટે તો કોરોના માટેનું બચવા માટેનું એક કવચ મળી રહ્યું છે, પરંતુ જે નાના બાળકો છે પ્રાથમિકમાં ભણી રહ્યા છે તે તમામ બાળકોને હાલ ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવે તે પ્રકારનો જયારે આદેશ કરવામાં આવે છે ત્યારે શાળાઓ દ્વારા ચોક્કસપણે આ તમામ જે ગાઈડલાઈન છે તેનું ચુસ્તપણે પાલન થાય તે પ્રકારની પણ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. જી બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ વડોદરામાં
પણ શાળા ફરી ઓનલાઈન શરૂ. કોરોનાના કેસોમાં વધારો થતા ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે.